नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु वन टच एज्युकेशन चैनल पर हूँ भरत पटेल हार्दिक स्वागत करूँ छू। आजना वीडियो अंदर आपणे धोरण 9 गुजराती विषयनी अंदर जे सप्टेम्बर महीनानी एकम कसोटी 3 छे एनुं संपूर्ण सोल्यूशन, एक एक बाबतनुं सोल्यूशन आपणे टूंका प्रश्नो होय, जोड़का होय, पछी मोटा प्रश्नो, सविस्तर प्रश्नो होय के पछी व्याकरण होय, दरेक बाबतनुं एकदम सरल समजूती साथे तमने सोल्यूशन आपवानो प्रयत्न करेलो छे। तो आ वीडियोने तमारे शरूआतथी लई अने अंत सुधी जोवानुं छे। अने हा, तमे चेनल उपर नवा हो, हजी सुधी चेनलने सब्सक्राइब न करी होय तो प्लीज चेनलने सब्सक्राइब करी नाखो, बेल आइकनने पण प्रेस करो जेथी करी हर हमेश तमे अमारी साथे जोडायेला रहो। अने हा, आ वधुमां वधु आ वीडियोने तमारे शेर करवानो छे ए जवाबदारी तमारी छे। तमे एक विद्यार्थी 10 विद्यार्थी ने वीडियो अवश्य शेर करे एवी अमे आशा राखीए छीए। अने हा, आपणी चेनल उपर एक गिववे चाले छे के जेनी अंदर तमे 555 रुपयानुं मोबाइल रिचार्ज जीती शको छो। अने आ गिववे छे, એ ગિવની અંદર તમારે પાર્ટિસિપેટ થવું હોય તો 1 ઓક્ટોબર સુધી તમે ભાગ લઈ શકો છો। 1 ઓક્ટોબરના રોજ આપણી ચેનલ ઉપર એનું લાઈવ રિઝલ્ટ મૂકવામાં આવશે। જે વિદ્યાર્થીઓ 3 વિદ્યાર્થીઓ વિનર બનવાના છે, 555 રૂપિયા તમે પણ જીતી શકો છો। તો એની અંદર ભાગ લેવા માટે તમે આઈ બટન ઉપર જ્યાં શો થાય છે ત્યાં આગળ ક્લિક કરીને એ વિડીયો જોઈ નાખો, અથવા તો વિડીયોની નીચે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેના ઉપર જઈ અને એકવાર તે વિડીયો અવશ્ય જોજો અને તમને સારું લાગે તો એની અંદર ભાગ પણ લઈ લેજો, કારણ કે તમે પણ જીતી શકો છો 555 રૂપિયાનું મોબાઈલ રિચાર્જ। તો ચાલો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। એકમ કસોટી 3 વર્ષ 2020-21 ધોરણ 9 વિષય ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, ટોટલ માર્ક્સ છે 25। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીના પ્રશ્નપત્રમાં કુલ 6 પ્રશ્નો છે જે તમામે તમામ ફરજિયાત છે। અને આ ઉત્તરો તમારે તમારે એક અલગ એકમ કસોટીની જે નોટબુક બનાવો છો એની અંદર લખવાના રહેશે। સૌ પ્રથમ પ્રશ્ન 1 છે કે નીચે આપેલા સાહિત્યકૃતિને તેના કર્તા સાથે યોગ્ય રીતે જોડો। તો અહીં આપણે સીધે સીધો જવાબ તમને આપી દીધો છે કે ગુર્જરીના ગૃહ કુંજે તો એનો કર્તા છે, એના કવિ કોણ છે તો સુંદરમ છે। પછી ગોપાળ બાપા જે છે તો એના લેખક છે મનુભાઈ પંચોળી દર્શક, અને કામ કરે જીતે તો એના કવિ છે નાથાલાલ દવે। તો ત્રણે ત્રણના તમને જવાબ આપી દીધા છે, ગુર્જરીના ગૃહકુંજે તો એના કવિ છે સુંદરમ, પછી ગોપાળ બાપા તો મનુભાઈ પંચોળી, કામ કરે જીતે તો નાથાલાલ દવે। પ્રશ્ન બીજો છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। તો કે ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે, તો ઓલિમ્પિકમાં કેળાની સાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે। બીજું છે, આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યું છે, તો આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગી રહ્યું છે। પછી ત્રીજું છે, ઘરનું 17 બનવું એટલે શું, તો કે ઘરના બધા જ સભ્યોને સાચવનાર બનવું એટલે ઘરનું 17 બનવું। તો કે ઘરનું 17 બનવું એટલે શું છે, તો કે ઘરના બધા જ સભ્યોને સાચવનાર બનવું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શેર જરૂર કરજો। હવે પ્રશ્ન 3 છે, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। તો કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના કેમ પાડી, તો કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ, તો આ મૂર્તિઓની જગ્યા જડતી નથી તો ત્યાં વળી આ પથ્થરની મૂર્તિઓને ક્યાં ભદ્રાવવી, એવું માનતા હતા, માટે તેમણે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી રાજાને। બીજો પ્રશ્ન છે, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે, તો લેખક જીવદયા પ્રેમી હતા। આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ તેની પોટલીવાળી ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય તેમાં ઠાલવી દઈએ, તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે, કીડીઓ બિચારી થાકી જાય એટલે આપણે એમના પર ધ્યાન કરીને તેમને ફોતરોની હોમ ડિલિવરી આપીએ છીએ। હવે આગળ ત્રીજું છે, ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી છે, તો કે ઘરમાં પુત્રવધુ આવવાથી હવે ઘરની ભીંતો પર પુત્રવધુની ઓંગળીઓના લીંપણમાં જે સાપ પડશે તેથી, એટલે કે ઘરની જે ભીંતો છે એની ભીંતો ઉપર પુત્રવધુના આંગળીઓનો સ્પર્શ થવાથી જે અડવી ભીંતો હતી એ હવે શણગારેલી શોભવા લાગી છે। પ્રશ્ન 4 છે, સવિસ્તર પ્રશ્નો છે, એની અંદર પહેલું છે ગોપાળ બાપાનું પાત્રલેખન કરો। તો ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર હતા, સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે અમાન્ય રાખે છે
પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે। ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરોની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય અને ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલે ઢગલા ઉતરે। એમના આ સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે। વળી તમારી પડખેના દીપડા ના રંજાડાય તોય ઘણું એમ નિડરતાથી કહી દે છે। પૂજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે। તો ત્યાં મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનને પણ સહર્ષ વધાવે છે। ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે, એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થવૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ નહીં। ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિ નામનો વેપાર કરતો તે એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજસેવક હતા। આ હતું ગોપાળ બાપાનું પાત્રલેખન। બીજો પ્રશ્ન છે મોટો, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। તો કે અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણ કરી કે મંગુને મૂંગા ઢોર જેટલું ભાર નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો, એને દહીં બહુ ભાવે છે, જે બે ત્રણ દાડે આપજો, એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપી દઈશું, જે ચાકરી કરશે તેને પણ અમે રાજી કરીશું। આવી ભલામણો મંગુ માટે કરી હતી। હવે આગળ વ્યાકરણના વિભાગ આવી ગયા છે। તો કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો। તો ખમીર, તો ખમીર એટલે કે હિંમત થાય છે। પછી બીજું છે મક્ષિકા, તો મક્ષિકા એટલે માખી થાય। પછી નૂતન, તો પુરાણું જૂનું, મૂંગું તો એનો વિરોધાર્થી શબ્દ બોલકું થાય છે। પછી તળપદા શબ્દો છે મેણું, મેણુંનો થાય છે ટોણું મારવું। પછી ઓસવ, ઓસવનો થાય છે અવસર। પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર તો જેને પાનેતર કહેવાય છે। પછી નીચેનો જે વાક્ય છે એમાંથી વિશેષણ શોધી એનો પ્રકાર લખવાનો છે। તો આ જે વાક્ય છે કે વાહલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ કહીએ, તો આની અંદર વાહલાજીનું જે રૂપ છે એ વિશેષણ છે, જે સંબંધવાચક વિશેષણ છે। પછી બીજું છે કે નીચે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધો, તો કે એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, તો એને, તો એને એ શું છે, તો એને એ સર્વનામ છે, સ્વવાચક સર્વનામ છે એને, એટલે કે એને એ સર્વનામ છે। સરસ, હવે આગળ છે નીચે આપેલી ધાતુ પ્રત્યે લગાડીને શબ્દ બનાવે છે। તો ખાવું જે શબ્દ છે એને ધ પ્રત્યે લગાવવાથી નવો શબ્દ કયો બને છે, તો કે કાધો બને છે। કયો બને છે? કાધો। પીવું તો પીધો, એવી રીતે। પછી નીચેનું કાવ્ય વાંચી અને નીચેના પ્રશ્નોનો જવાબ આપ્યો, અહીંયા સરસ મજાનું કાવ્ય આપેલું છે કે પિતા જ્યારે હોતા નથી અને માં વૃદ્ધ થતી જાય છે ત્યારે એની આંખોમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે, આ પુત્ર મને સાચવશે ખરો, પણ એ શબ્દ બનીને ઓઠ ઉપર નથી આવતો, આ એ જ પ્રશ્ન માં જેણે મને ફૂલની જેમ સાચવ્યો। તો આના પ્રશ્નનો જવાબ આપણે આપી દઈએ, તો કે વૃદ્ધ થતી માતાની આંખમાંથી કયો પ્રશ્ન ડોકાય છે, તો કે વૃદ્ધ થતી વૃદ્ધાવસ્થામાં શું આ પુત્ર મને સાચવશે ખરો એવો પ્રશ્ન ડોકાયા કરે છે। માએ દીકરાને શાની જેમ સાચવ્યો છે, તો માએ દીકરાને ફૂલની જેમ સાચવ્યો છે। હવે આગળ છે નિમન છે, જે વાત્સલ્ય મૂર્તિમાં માતે માં બીજા બધા વગડાના વા, માતા પ્રેમ, માતૃપ્રેમ ઉપર તમે અઢળક શબ્દોમાં લખી શકો છો, માતા વિના સુનો સંસાર, તો આ માતાનો જે વિરલ પ્રેમ છે એના વિશેનું નિમન લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમે આ મોઢે નિમન લખી શકો છો, તો એના માટે કોઈ તમને આપવાની જરૂર રહેતી નથી। અને બીજો પણ નિમન છે ગરવી ગુજરાતના મુદ્દાઓ આપેલા છે, જે જે ગરવી ગુજરાત, ગુજરાતના ગૌરવની વાર્તા તમારે અહીંયા લખવાની છે, ગુજરાતનું ગૌરવ લખવાનું છે, ગુજરાતની સંસ્કૃતિ લખવાની છે, ગુજરાતના યાત્રાધામો લખવાના છે, ગુજરાત એ વેપારપ્રિય પ્રજા છે એના વિશે પણ તમે અઢળક શબ્દોમાં નિમન લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો, એક વિદ્યાર્થી ધારે તો 100 વિદ્યાર્થી સુધી પહોંચાડી શકે છે, અને 100 વિદ્યાર્થી ધારે તો 1,00,000 વિદ્યાર્થી સુધી પહોંચાડી શકે છે, અને 1,00,000 વિદ્યાર્થી ધારે તો 10,00,000 વિદ્યાર્થી સુધી પહોંચાડી શકે છે। જય હિન્દ, જય ભારત।